ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા આપણે પ્રકરણ નંબર 6 માં જઈએ અને પ્રકરણ નંબર 6 નું નામ છે તું મારો ગુણક અને હું તારો અવયવ. તો ચાલો આપણે આપણા નવા પ્રકરણની શરૂઆત કરીએ. નવા પ્રકરણમાં તમે જોઈ શકતા હશો કે એક મજાનું ચિત્ર આપ્યું છે. એમાં તમે જોઈ શકો છો કે બિલાડી ઉંદર પાછળ દોડી રહી છે. જુઓ, તમે જોઈ રહ્યા છો કે બિલાડી ઉંદરની પાછળ દોડે છે અને બિલાડી કયા નંબરના પગથિયા ઉપર છે? તો બિલાડી ત્રીજા નંબરના પગથિયા ઉપર છે. અને ઉંદર કયા નંબરના પગથિયા ઉપર છે? તો ઉંદર ચૌદમા નંબરના પગથિયા ઉપર છે. હવે શું થઈ રહ્યું છે કે બિલાડી જ્યારે ઉંદરને પકડવા દોડે છે ને, ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે શું તે ઉંદરને પકડી શકશે? એના માટે થોડા પ્રશ્નો આપ્યા છે કે આપણે જોઈએ. જુઓ, કહેવામાં આવ્યું છે કે બિલાડી ભૂખી બિલાડી કુંજન ઉંદરને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. બિલાડીને શું નામ આપ્યું છે? ભૂખી. અને ઉંદરને શું નામ આપ્યું છે? કુંજન. એટલે કે ભૂખી બિલાડી કુંજન ઉંદરને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. કુંજન અત્યારે 14મા પગલા પર, એટલે કે 14મા ખાના ઉપર ઊભો છે. 14મા પગલા પર છે અને તે એક વાડમાં બે પગલા કૂદી શકે છે. એ 14મા પગલા પર છે, પણ જો એક વખત કૂદકો મારશે ને તો બે પગથિયા કૂદી જશે, એટલે કે બે ખાના સુધી કૂદી શકે છે અને કૂદી શકે છે. જ્યારે બિલાડી ત્રીજા પગલા ઉપર છે, બિલાડી કયા પગથિયા ઉપર છે? ત્રીજા નંબરના ખાના ઉપર છે. તો ત્રીજા પગલા પર છે, તે એક વાડમાં ત્રણ પગલા કૂદી શકે છે. જેમ ઉંદર બે ખાના કૂદી શકે છે, તેમ બિલાડી ત્રણ પગલા કૂદી શકે છે. ત્રણ પગલા એટલે કે એ ત્રીજા નંબરના પગથિયા પર છે, ત્યાંથી જો એક કૂદકો મારે ને તો સીધી ત્રણ પગથિયા કૂદી જાય, એટલે કે ચાર પાંચ અને છ, છઠ્ઠા નંબરના પગથિયા ઉપર તે આવી જાય. એમ કરીને એવું કહેવામાં આવ્યું છે કે જો એક એક જ કૂદકો મારે ને તો એ ત્રણ પગલા સુધી કૂદી શકે છે. 28 નંબરના ખાના ઉપર પહોંચી જાય તો તે ડરમાં છુપાઈ શકે છે. શોધી કાઢો કે ઉંદર સલામત બચી શકશે. તમે શોધી કાઢો કે ઉંદર સલામત બચી શકશે. તેના નીચે પ્રશ્નો થોડા આપ્યા છે, આપણે જોઈએ કે ઉંદર બચી શકે કે ના બચી શકે. ચાલો આપણે જોઈએ. હવે આપણે આપ્યા પ્રશ્નોના જવાબ આપીએ. જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરી અને ઉંદર જે જે ખાના ઉપર કૂદે છે, જે જે પગથિયા ઉપર કૂદે છે, તે પગથિયાઓને જોઈએ કે કયા કયા પગથિયા ઉપર કૂદશે અને શું ઉંદર બચી શકશે. ચાલો આપણે શોધવાનો પ્રયત્ન કરી. ઉંદર જે જે ખાના પર કૂદે છે તે ખાનાનો નંબર જણાવ. અત્યારે તો ઉંદર 14મા નંબરના ખાના ઉપર છે અને જ્યારે બીજી વાર કૂદકો મારશે ત્યારે બે ખાના સાથે લેશે, એટલે કે 14 ઉપર છે અને બીજા બે ખાના ઉમેરો, એટલે કે 15 ને 16. હવે કયા ખાના પર પહોંચ્યો હશે? 16મા નંબરના ખાના પર. તો 14મા પગથિયા પર હતો, બીજા કૂદકે એ 16મા પગથિયા પર પહોંચ્યો. હવે જો એ કૂદકો મારશે તો કયા પગથિયા ઉપર પહોંચશે? તો 16 પછી 17 ને 18મા પગથિયા ઉપર પહોંચશે, પછી 19 અને 20મા પગથિયા પર, પછી 21 અને 22મા પગથિયા પર, પછી 24મા, પછી 26મા. બે બે ઉમેરતા જવાનું છે, કારણ કે એ બે પગથિયા સાથે કવર કરે છે, અને પછી 28મા પગથિયા ઉપર પહોંચશે. ચાર એવી રીતના બિલાડી ટોટલ પગથિયા સાથે લે છે. તો આપણે ટોટલ પગથિયાનું સાથે જોઈએ. અત્યારે બિલાડી કયા પગથિયા ઉપર છે? ત્રીજા પગથિયા ઉપર, એટલે ત્રીજા પગથિયા ઉપર હવે પાછી કૂદકો મારશે તો ત્રણ પગથિયા સાથે લેશે. તો કેટલા? ત્રણ. એટલે ત્રણ ની અંદર ત્રણ ઉમેરો તો શું થશે? છ. હવે છ ની અંદર ત્રણ ઉમેરો એટલે કે 9. હવે 9 ની અંદર બીજા ત્રણ ઉમેરો એટલે કે 12, એટલે 12મા નંબરના પગથિયા પર. હવે પાછા ત્રણ ઉમેરતા 15મા પગથિયા ઉપર આવ્યા. હવે પાછા ઉમેરતા 18મો પગથિયા ઉપર આવ્યા. 3, 15 ઉપરથી એ જ્યારે કૂદકો મારે છે તો 3 પગથિયા સાથે કવર કરે છે ને, એટલે 15 પછી 16 17 ને 18. હવે 18 ની અંદર 3 ઉમેરીએ તો 21. કેવી રીતના? તો 19 20 ને 21. હવે 21મા પગથિયાની અંદર 3 ઉમેરીએ તો 24, અને 24 પગથિયાની અંદર જો 3 ઉમેરીએ તો શું થાય? 25 26 ને 27મા પગથિયા ઉપર પહોંચે છે. આ રીતે બિલાડી પણ એના દરેક કૂદકામાં આટલા પગથિયા, એટલે કે આ નંબરના પગથિયા ઉપર કૂદકો મારશે. ચાલો હવે બિલાડી અને ઉંદર બંને જે જે ખાનામાં ખાના પર કૂદે છે તે જણાવે કે બંને
એક સરખા નંબરના ખાના પર કૂટ્યા હોય તો બંનેના સરખા સરખા ખાના શોધી કાઢો કે બંનેના કયા ખાના પર બંને સટકુઈડા છે. ધારો કે ઉંદર પણ એ ખાના પર કૂદ્યો છે અને બિલાડી પણ એ નંબરના ખાના પર કૂડે છે. ચાલો તો જોઈએ આપણે. તો જુઓ, ઉંદર જ્યારે બે ખાના સાથે કૂદે છે ત્યારે આ બધા ખાના નંબર પર કૂદે છે અને બિલાડી આ ખાનાના નંબર ઉપર કૂદે છે. ચાલો બંનેના સરખા ખાના શોધી. ચાલો તો શું છે જુઓ, આ 18 અને આ 18 બંને. આ ઉંદર પણ 18 નંબરના પગથિયા પર કૂદ્યો હતો અને બિલાડી પણ 18 નંબરના પગથિયા ઉપર કૂદે છે. આગળ જોઈએ 24 અને 24. હવે કોઈ મળે નહીં કારણ કે હવે બંનેને આ સમાન અવયવો છે નહીં. હવે આપણે લખી દઈએ કે 18 નંબરનું પગથિયું અને 24 નંબરના પગથિયા ઉપર બંને પગથિયા ઉપર બંને ઉંદર અને બિલાડી બંને જણ કૂદે છે. જેથી મિત્રો જોયું ને કે બંને 18 નંબરના પગથિયા પર અને 24 નંબરના પગથિયા પર એક સાથે કૂદે છે, પણ બંનેનો કૂદવાનો સમય અલગ અલગ છે. એટલે કે જ્યારે પહેલી છલાંગ મારે ત્યારે તે 14મા પગથિયા પર હોય છે, બીજી અને ત્રીજી છલાંગમાં એટલે કે ત્રીજા કૂદકામાં તે 18 નંબરના પગથિયા ઉપર પહોંચે છે. કોણ? તો ઉંદર. અને બિલાડી ક્યારે પહોંચે છે 18 નંબરના પગથિયા ઉપર? તો પહેલો, બીજો, ત્રીજો કૂદકો, ચોથો કૂદકો, પાંચમો કૂદકો ને છઠ્ઠા કૂદકામાં. છઠ્ઠો કૂદકો જ્યારે મારે છે ને ત્યારે તે 18 નંબરના પગથિયા ઉપર પહોંચે છે, એટલે કે બંને સાથે મળી શકે નહીં. આ તો ત્રીજા નંબરના કૂદકામાં 18 નંબરના પગથિયા ઉપર પહોંચી ગયો હતો એટલે બિલાડી તો છઠ્ઠા નંબરના પગથિયા ઉપર કૂદે છે. છઠ્ઠી વાર કૂદકો મારે છે ને ત્યારે તે 18 નંબરના પગથિયા ઉપર કૂદે છે, તેથી બંને સાથે મળતા નથી. એવી રીતના 24 નંબરનું ખાનામાં પણ બંને જણ એક સાથે કૂદે છે, પરંતુ બંનેનો સમય અલગ અલગ છે. 24 નંબરના ખાના પર કૂદે છે બંને જણ, પરંતુ બંનેનો સમય અલગ અલગ છે. જોઈએ આપણે કે પહેલો કૂદકો, બીજો કૂદકો, ત્રીજો કૂદકો, ચોથો કૂદકો, પાંચમો કૂદકો અને છઠ્ઠો કૂદકો જ્યારે ઉંદર મારે છે ને ત્યારે તે 24 નંબરના પગથિયા ઉપર કૂદે છે. હવે બિલાડીનું જોઈએ, આ કયા નંબરના કૂદકામાં કૂદે છે? તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠા નંબરના કૂદકામાં ને આ ત્રીજા નંબરના કૂદકામાં. જ્યારે આ છઠ્ઠા નંબરના કૂદકામાં 18 નંબર પર પહોંચે છે અને 7 અને 8 અને 8મા નંબરના કૂદકામાં 24 નંબર ઉપર પહોંચશે. 1 2 3 4 5 6 7 8 એટલે કે 8મા નંબરના કૂદકામાં તે 24 નંબરના પગથિયા ઉપર પહોંચશે. જોયું ને? હા, તો ચાલ, એટલે બંને સાથે મળશે નહીં. જ્યારે છઠ્ઠા નંબરનો કૂદકો મારશે ત્યારે તે 24 નંબરના પગથિયા ઉપર પહોંચી ગયેલો હશે. કોણ? ઉંદર. અને છઠ્ઠા નંબરના પગથિયા જ્યારે એની છઠ્ઠો નંબરનો કૂદકો મારશે બિલાડી, ત્યારે તે 18 નંબરના પગથિયા ઉપર હશે. તેથી તે એકબીજાને મળી શકશે નહીં અને બિલાડી ઉંદરને પકડી શકશે નહીં, એટલે કે ઉંદર બચી જશે. કેવી રીતના? તો તે છઠ્ઠો કૂદકો મારે છે ત્યારે 24 નંબરના ખાના પર પહોંચી જાય છે, પછી 7મો કૂદકો મારે છે ત્યારે 26 નંબરના, અને જ્યારે 8મો કૂદકો મારશે ત્યારે 28 નંબરના ખાના પર પહોંચી જશે. અને 28 નંબરના ખાના પાસે શું છે? એની બખોલ આવેલી છે, એટલે કે દડ આવેલો છે, એ દડમાં ઘૂસી જશે. એટલે 8મા નંબર જ્યારે 8મા નંબરનો કૂદકો મારશે ત્યારે તે 28 નંબરના પગથિયા ઉપર પહોંચી જાય છે. અને બિલાડી જ્યારે 8મા નંબરનો કૂદકો મારે ત્યારે 24 નંબરના પગથિયા ઉપર હોય છે, એટલે તે ઉંદરને પકડી શકશે નહીં. એટલે ઉંદર શું થાય છે? ઉંદર બચી જશે. ઉંદર બચી જશે. તો મજા પડી ને? જોયું ને? ઉંદર બચી ગયું નહીં.